भी महिलाओं को जाने देना चाहिए, बिल्कुल जाने देना चाहिए, क्योंकि माँ माँ होती है। जी रुझान जी, आपनो शुं मंतव्य छे? खरेखर जवू जोईए एवू आपने लागे छे? एकनी पहली वस्तु भैलम महिलाना दृष्टिकोणथी आप वात करता हो, पण सवाल ए छे तो घणा बधा मंदिरोमां अने मस्जिदोमां प्रतिबंध कारण शुं एनुं? सी आपणे थोड़ुं पाछळ जईए, આ એક્ઝામ્પલ આ સબરી મિલના મંદિરની જ વાત કરી, જે એનું હિસ્ટ્રી કહે છે કે એના જે ડીટી છે, લોર્ડ અય્યપ્પન, ડીટી લોર્ડ અય્યપ્પન ભગવાન, એ સેલિબસી એટલે બ્રહ્મચારી કરતા હતા, ભોગવતા હતા, બ્રહ્મચારી ભોગવવાનું છે, રાઈટ? હવે એમાં થયું એવું કે બ્રહ્મચારી ભોગવ એટલે આજે જસ્ટિસનું નામ નથી ખબર, એમને ખાસ એક સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ અગર એ બ્રહ્મચારી ભોગવે છે વ્યથા કે જે બી કહેવાય એને, તો એનો મતલબ કે એમને બહેનોને કેમ ના આવવા દેવાય? કારણ કે તમે જોશો આ પર્ટિક્યુલર કેસ, આપણે બધા અલગ અલગ કેસ છે, પણ બધું બહેનો રિલેટેડ છે, પણ એવું છે કે 10 વર્ષથી 50 વર્ષની ઉપર સુધી બહેનો નહીં જાય. કેમ નહીં જાય? કારણ કે પુબર્ટી હોય એટલે હવે એના પીરિયડ ચાલુ થયો એટલે એ માં બની શકે. યુ નો વોટ ઇઝ, મેડમ એક વર્ડ યુઝ કર્યો કે અપવિત્ર, એકચ્યુઅલી પવિત્ર નથી, તો વધારે પવિત્ર છે, કારણ કે એ બેન માં બની શકે છે, રાઈટ? એટલે પવિત્ર છે, પણ ચલો આપણે અત્યારે એ પર ના જઈએ કે શું આખો પ્રોસેસ છે એ અત્યારે બાજુમાં મૂકીએ, પણ મેન કે એમ કે છે કે ભાઈ જયારે માં બની શકે ને પેલા બ્રહ્મચારી પેલું ભોગવે છે એટલે લેડીઝ ના જઈ શકે. તો કોર્ટે કીધું કે ભાઈ એમાં લેડીઝ નો શું આંખ, ભાઈ તું સોરી તમારા ડીટી બ્રહ્મચારી ભોગવે જે બી ભોગવે, તો ભાઈ તારે સંભાળવાનું હોય, એમાં એ લોકો કેમ ના શકે? તમે તમારો સેલ્ફ પર કંટ્રોલ રાખો ને, બીજાને કેમ તમે રોકો છો? રુઝાનજી, વર્ષોથી પરંપરા ચાલી આવી છે, એટલે હવે હું એ જ કહેવા માંગુ છું કે એ વર્ષોથી કેમ, હવે એટલે આઈ એમ ટેકિંગ યુ બેક ધેર, જે પેટ્રાઇકલ એટલે પિતૃત્વવટા સોસાયટી હતી એમાં બધું જ હરી ફરીને, ભલે અત્યારે આપણે વાત કરીએ બહેનો ભગવાન કહેવાય, ગોડેસ કહેવાય, લક્ષ્મી ને દુર્ગા ને બધું બરોબર, સરસ્વતી ને બધું, પણ બધું હરી ફરીને નારી પર આવતું, એટલા માટે નારી પર આવતું હતું કારણ કે એ લોકોને નારીને જેનો આપણો ઝઘડો શું છે, બહેનોને આપણે જે વુમેન એમ્પાવરમેન્ટ ની વાત કરી છે, સશક્તિકરણ, તો ઝઘડો એ જ છે કે તમે બહેનો પાસે બધું કરાવવા માંગો છો, ભગવાન બી બનાવી દો છો, પણ એને દબાવીને રાખો છો, ઇનઇક્વાલિટી કરો છો. એટલે અગર તમારે અગર આપણે કોન્સ્ટિટ્યુશન પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈએ તો આપણું જે કોન્સ્ટિટ્યુશન કહે છે કે એવરીબડી ઇઝ ઇક્વલ, તો તમે એ બહેનોને એ 10 વર્ષથી ઉંમરની 50 વર્ષની બહેનોને કેમ તમે રોકો છો? બીજી વાત તમને કહી દો કે ઘણી વાર, એવું નથી કહેતી બધી બહેનો, પણ 50 વર્ષ ઉપરની બહેનો બી પીરિયડ્સમાં આવે છે, એટલે એ બી હજી એવું પતિ નથી ગયું, એટલે તમે એવું ના સમજો. એટલે આ જે સાયન્ટિફિક ચીજ છે, એટલે ગોટે ખાસ એક નોટિંગ બી આપ્યું કે તમે બાયોલોજીકલ ને સાયકોલોજીકલ રીઝન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે ડિસ્ક્રિમિનેટ નહીં કરી શકો બહેનોને, અને તમારે બહેનોને અલાવ કરી પડે. હવે 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 હજી બીજા આપણે બીજા ટેમ્પલ્સની વાત કરીએ, એમાં એવું એ લોકો કહે છે, આપણે ભૂલી ગઈ પેલું બોમ્બે મુંબઈના સાબુત, હા હાજી અલી નહીં, પેલું બીજું વાળું મુંબઈ વાળું, નાસિક વાળું, નાગપુર કે નાસિક, હા, એમાં એવું કહે છે કે ભાઈ અમારું જે મેઇન સેન્ક્ટમ કહેવાય જેમાં ભગવાન હોય એમાં ખાલી પુરુષ આવી શકે, લેડીઝ ના આવી શકે. જેમ કે હું પારસી છું, અમારા મેઇન સેન્ક્ટમ છે તેમાં અમારો ખાલી પ્રીસ્ટ જઈ શકે, કોઈ પુરુષ ના જઈ શકે. અગર પુરુષ જઈ શકે તો બેન ના એટલા જ હક છે જવાના, કેમ એકલો પુરુષ જાય તો બેન ના બી હક છે. સિમિલરલી એના માટે બી સુપ્રીમ કોર્ટે કહી દીધું કે ભાઈ જાય તો બંને જાય, ના તો બંને ના જાય, પ્રીસ્ટ હોય પ્રીસ્ટ ની આપણે અત્યારે પ્રીસ્ટ માં પડવું નથી, બરોબર? એટલે ધ પોઈન્ટ ઇઝ ધેટ, જરા હવે હવે તમે એક સરસ સ્ટાર્ટિંગ માં એક પોઈન્ટ કહ્યો ભદ્રેશભાઈ, કે હવે બહેનો જાગૃત થઈ છે. હા, યુ આર રાઈટ, બહેનો જાગૃત થઈ છે, અને હું હંમેશા કહું છું કે આ લડત સ્ત્રી પુરુષ ની છે જ નહીં, બરાબર? આ તો અચ્છે ને બુરા ની લડત છે. આપણે જે જાગૃતતાની વાત પકડી આપે બહુ સારી વાત છે, તો સવાલ મારો એ થાય છે, તો અત્યાર સુધી જે પણ મહિલાઓ સ્વેચ્છાએ મંદિરમાં નથી જતી એ જાગૃત નથી? હવે એ વાત કરી ના, હવે હવે એ લોકો શિસ્તમાં રહેતા હતા સ્વયં, ના ના, હવે એ જે બેસી એક્ઝામ્પલ આપણે અત્યારે ફરી આપણે પેલા નાગપુર કે નાસિકના મંદિરનું ભૂલી ગઈ છું નામ, શનિ મંદિર બરોબર છે, થેન્ક યુ. શનિ મંદિરમાં આજની તારીખમાં બી સુપ્રીમ કોર્ટે તો કહી દીધું કે બહેનો જઈ શકે, પણ હજી કોન્ટ્રોવર્સી શું છે કે ત્યાંની જે લોકલ બહેનો છે ને જે પેલી અંધશ્રદ્ધામાં છે, યા એ લોકોના મા બાપ રોકે, ફેમિલી રોકે કે તું જશે તો આપણું ઘર ભસ્મ થઈ જશે, એટલે બિચારી જે હોય તો ના મારે, બરોબર, ડર ના મારે, એટલે એ હજી ચાલી રહ્યું છે, પણ ધીરે ધીરે એ બી પતો આવશે. સી લાઈક જેમ આપણું સતી બનાવવાનું હતું, યા મંજિલજી, જે મહિલાઓ નથી જતી જાતે જાતે મંદિરમાં, એ લોકો કદાચ ખબર નહીં કયા કારણ